વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 1 ઇંગ્લિશ. ઇંગ્લિશમાં પાઠ 6, પાઠ 6 નંબર્સ. નંબર્સ એટલે આપણે ગુજરાતીમાં જ્યાં કહીએ ને ઇંગ્લિશમાં નંબર્સ કહેવામાં આવે છે. ભાગ 1. ચલો ટપકાવાળી લીટી ઘૂંટીને અંકો બનાવો અને પછી જાતે અંકો લખતા શીખો. જે આપણે સાઈડમાં જે આ ટપકાવાળી લીટી આપી છે તેને આમ જોઈન્ટ કરવાની છે, આમ સીધી આ ટપકા જોડવાથી વન બનશે. હવે આપણે જે આગળ ભણી ગયા એમાં આપણે બીજી એબીસીડી એના જે મૂળાક્ષરો છે એ આપેલા છે એ ધ્યાનમાં આપવાના છે. ઓ એન ઈ, ઓ એન ઈ, વન એટલે એક. આપણે જેમ ગુજરાતીમાં એક બોલીએ છીએ અહીંયા વન બોલવાનો છે. હવે અહીંયા જેટલા આપ્યા છે અંક એટલા સામે ચિત્ર આપ્યા છે. અહીંયા વન છે એટલે વન, એક છત્રીનું ચિત્ર આપેલું છે. હવે શું કરવાનું, આપણે આને આ ટપકા જે આપ્યા છે એ જોડી જોડીને આગળ ખાના પૂરવાના છે. વન 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 વન, એકદમ સીધી લીટી આવી જોઈએ. વન વન વન. હવે આ વન બોલતા શીખી ગયા. હવે બીજી લાઈનમાં ટ્રાય કરવાનું કે આપણે આ સ્પેલિંગ સાથે બોલતા શીખીએ, કારણ કે આગળ જતાં આ સ્પેલિંગ સાથે બોલવાનું આવશે અને લખવાનું પણ આવશે. ચલો ઓ એન ઈ, વન એટલે એક. 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 આ રીતે તમારે આ જે નીચેના ખાના છે અહીંયાથી સ્પેલિંગ જોઈને બોલવાના. ઓ એન ઈ ન ફાવે તો જોશો તો ફાવી જશે, કારણ કે આપણે આગળ પહેલી બીજી બંને એબીસીડી ભણેલા છીએ. ઓ એન ઈ, વન એટલે એક. 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 જોયું? આ રીતે વ્યવસ્થિત બોક્સની અંદર જે ત્રણ ખાના આપ્યા, ત્રણ લાઈન આપી છે, તેમાં તમારે વ્યવસ્થિત રીતે વન લખવાનો છે અને ટ્રાય કરવાની છે કે તમે ઓ એન ઈ, વન એટલે એક સાથે બોલી શકો. ખ્યાલ આવ્યો? હવે ટુ. ટુમાં આમ ટપકા જોડવાના છે. ટપકામાં જુઓ જોઈએ, આમ લીટી કરવાની અને આમ આ રીતે ટુ પાડવાનો છે. ટુ આવો, ખૂણાવાળો ટુ આવવો જોઈએ, કમ્પ્લીટ. હવે ટુ લખ્યા છે, સામે ચિત્ર આપ્યા છે આપણાને, એ ગણવાના, કાઉન્ટ કરવાના છે. તો ટુ આપ્યા છે તો આપણે સામે વન અને ટુ. અહીં વન હતા તો વન છત્રીનું ચિત્ર હતું, અહીં ટુ આપેલા છે તો વન અને ટુ. જેમ આપણે ઓ એન ઈ બોલી ગયા એમ અહીંયા ટી ડબલ્યુ ઓ, ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે. અહીં ટપકા જોડતા જવાનું છે અને બોલતા જવાનું છે. ટુ એટલે બે, ટુ એટલે બે, ટુ એટલે બે. બધા બાળકોએ ધ્યાન આપવાનું છે, ટુ આવો વ્યવસ્થિત થવો જોઈએ. ગુજરાતીના એકડા જેવો ટુ થવો જોઈએ નહીં. ટુ એટલે બે, ટુ એટલે બે, ટુ એટલે બે, ટુ એટલે બે. હવે આમ આપણે જોયું હતું આગળ જે પ્રમાણે એ સ્પેલિંગ સાથે બોલવાનું હતું, આમાં ટુમાં પણ તમારે એ રીતે કરવાનું છે. સ્પેલિંગ સાથે બોલવાનું છે. સ્પેલિંગ સાથે બોલવાથી શું થશે કે તમને સ્પેલિંગમાં જે ઇંગ્લિશના મૂળાક્ષરો છે એબીસીડીના એનો ખ્યાલ આવશે, સાથે તમને સ્પેલિંગ આવડી જશે. બરોબર? ચલો હવે સ્પેલિંગ સાથે બોલવાનું છે.
TWO 2 એટલે 2 TWO 2 એટલે 2 TWO 2 એટલે 2 TWO 2 એટલે 2 TWO 2 એટલે 2. જો આ એક લાઇનમાં આપણે ખાલી ટુ બોલતા હતા, આમાં સ્પેલિંગ સાથે ટુ બોલ્યો છે, એ જ રીતે સ્પેલિંગ સાથે આ ત્રીજી લાઇનમાં પણ તમારે બોલવાનું છે. TWO 2 એટલે 2 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 TWO 2 એટલે 2. ચલો બાળમિત્રો, આપણે ONE 1 એટલે એક ભણી ગયા, TWO 2 એટલે 2 ભણી ગયા. હવે 3 શેનું ચિત્ર છે? આ પતંગનું. શેનું? પતંગનું, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ, આપણે જ્યારે વીજળી બોલીએ છીએ ત્યારે શું બોલીએ છીએ, કે ફોર કાઇટ. હવે અહીંયા છે 3. 3 ને જે આ ટપકા આપ્યા છે આ રીતે જોડવાના છે અને 3 બનાવવાનો છે. અહીંયા 3 આપ્યો છે, અહીંયા ચિત્ર કેટલા આપ્યા છે ગણો જોઈએ. અહીં 1 હતું તો 1 ચિત્ર હતું, અહીં 2 છે તો 2 ચિત્ર હતું, અહીં 3 છે 3 એટલે 3 ચિત્ર હશે. કાઉન્ટ કરતી વખતે આપણે, કાઉન્ટ એટલે ગણવું, કાઉન્ટ કરતી વખતે આપણે ઇંગ્લિશમાં ગણવાનું. 1 2 3 છે 3. હવે સ્પેલિંગ THRII. જો આ સ્પેલિંગ મોટો છે એટલે તમને થોડો ટફ પડશે, પણ તમારે એના ભાગ બની દેવાના એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના બોલવું. THRII 3 એટલે 3. આ રીતે તમે એની પ્રેક્ટિસ કરશો તો તમને આ સ્પેલિંગ કમ્પ્લીટ આવડશે. હવે 3, તો 3માં જો આ ટપકા આપ્યા છે એ પ્રમાણે જોડવાનું છે અને બોલતા જવાનું છે. 3 એટલે 3 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 3 એટલે 3. જો આ પહેલી લાઇન પૂરી થઈ ગઈ 3ની. હવે સ્પેલિંગ સાથે જે રીતે આપણે અગાઉ જોઈ ગયા 2 અને 1 અને 2 ના, એ રીતે અહીંયા 3નું પણ જોવાનું છે. સ્પેલિંગ સાથે બોલવાનું છે THRII 3 એટલે 3 THRII 3 એટલે 3 THRII 3 એટલે 3 THRII 3 એટલે 3. બોલતા જવાનું અને લખતા જવાનું તો જ તમને ખ્યાલ આવશે. બાકી લખી નાખ્યું અને પછી બોલ્યું એવું નહીં ચાલે. સ્પેલિંગ સાથે તમે 3 લખો છો અને ખાસ તો તમે જે આ બોલો છો સ્પેલિંગ, એનો મૂળાક્ષર કયો કોને કહેવાય એ ધ્યાન આપવાનું છે. THRII 3 એટલે 3 જે આ લાઇન લખી એ રીતે નીચે લખવાની છે. THRII 3 એટલે 3 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 THRII 3 એટલે 3. જો તમે આ સ્પેલિંગ સાથે બોલતા શીખી જશો તો આગળ જે આવશે ભણવાનું 1 2 3ના સ્પેલિંગ તો તમને એકદમ સહેલા લાગશે, કારણ કે તમે આ રીતના બોલી બોલીને જે લખ્યું હશે એમાંથી થોડું ઘણું તમારા મગજમાં આવી જશે. એટલે એ વખતે ખાલી આપણે પુનરાવર્તન કરવાનું રહેશે. હવે 3 પછી શું આવે છે? તો 4 આ ટપકું છે, એના નીચે જે નાના નાના ટપકા આપ્યા છે એને જોડીને આપણે આવી રીતે અહીંયા આમ સીધી લીટી કરીને 4 બનાવવાનો છે. અહીં 3 હતા તો અહીંયા 3 કાઈટ હતા, હવે અહીંયા 4 છે તો પાન આપ્યા છે. જુઓ તો 4 છે તો પાન ગણો કેટલા આપ્યા છે, ઇંગ્લિશમાં કાઉન્ટ કરવાનું 1 2 3 4. હવે સ્પેલિંગ જોઈએ,
હવે ફોર લખવાની રીત પણ આપે છે, જો વન વનથી આમ લેટી જાય છે, અહીંયા 13 માર્યો છે, પછી અહીંયા આમ ગોળ મેળવીને આમ બીજા નંબરનું જોવા 2, પછી ઉપરની લીટીથી નીચેની લીટી તરફ જવાનું છે 3, અને ત્રીજેથી ચોથી બાજુ 4. ખ્યાલ આવ્યો? હવે એનો સ્પેલિંગ બોલવાનું છે, FOUR, 4 એટલે 4. 1 2 3 થઈ ગયું, હવે 4. જે રીતે 1 2 3માં કર્યું છે એ જ રીતે અહીંયા ટપકા જોડવાના છે અને 4 બનાવવાનો છે. બધા બાળકોએ બોલીને લખવાનું છે, કાઉન્ટ કરતા શીખવાનું છે. ખ્યાલ આવ્યો? 4 એટલે 4, 4 એટલે 4. જો જો ટીચર કરે છે પ્રમાણે કરશો તો સહેલું પડશે. 4 એટલે 4, 4 એટલે 4, 4 એટલે 4. આપણે જેમ અગાઉ એક લીટીમાં સ્પેલિંગ વિના બોલતા હતા અને બંને લીટીમાં સ્પેલિંગ સાથે બોલીએ છીએ, જેથી કરીને આપણે સ્પેલિંગનો પણ સાથે સાથે અભ્યાસ કરી શકીએ. હવે સ્પેલિંગ સાથે FOUR, 4 એટલે 4, 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 FOUR, 4 એટલે 4. જે રીતે અહીંયા બોલ્યા એ જ રીતે નીચેની લીટીમાં બોલવાનું છે, FOUR, 4 એટલે 4, 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 FOUR, 4 એટલે 4. હવે આગળ જોઈએ બાળા મિત્રો, 1 2 3 અને 4 કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 5માં જોવો જોઈએ, તમને આ ટપકા પણ આપ્યા છે અને એને જોડવાની જે રીત છે ને એ પણ આપેલી છે. જુઓ અહીંયાથી આમ 1 1 2 અને 3 થઈ ગયો, 5 કમ્પ્લીટ, ટપકા જોડાઈ ગયા. હવે 5 તો સામે એપલનું ચિત્ર આપ્યું છે, એપલ એટલે સફરજન. હવે જોવાનું છે કે કેટલા આપ્યા છે. આપણે જે આગળ 1 2 3 4 જોઈ ગયા એ પ્રમાણે અહીંયા ઇંગ્લિશમાં કાઉન્ટ કરવાનું છે, ગણવાનું છે. 1 2 3 4 5 એટલે 5. હવે સ્પેલિંગ જોઈ લઈએ, FIVE, 5 એટલે 5. જુઓ જેમ 1 2 3 4 લખ્યા એમ આ પહેલી લાઇનમાં 5 એટલે 5 બોલતા જવાનું, લખતા જવાનું, તમને અંકનો ખ્યાલ આવશે. 5 એટલે 5, 5 એટલે 5, 5 એટલે 5, 5 એટલે 5, 5 એટલે 5. ચલો હવે સ્પેલિંગ સાથે બોલવાનું છે, FIVE, 5 એટલે 5, 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 FIVE, 5 એટલે 5. જે રીતે પહેલામાં આગળ એક લીટીમાં સ્પેલિંગ સાથે બોલી ગયા એ રીતે નીચેની લીટી પણ શું કરવાની છે, સ્પેલિંગ સાથે બોલવાની છે, જેથી તમને સ્પેલિંગનો ખ્યાલ રહે. FIVE, 5 એટલે 5, 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 FIVE, 5 એટલે 5. ચલો હવે આગળ જોઈએ, એક સાથે બોલવાનું છે, 1 2 3 4 5. હવે આવ્યું 6. 6માં ગજાના ચિત્ર આપ્યા છે
અને એને લખવાની રીત પણ આપી છે. જો આ ટપકા છે એને સી રીતે જોડવાના, તો ઉપરથી આમ નીચે લેવાનું છે અને ગોળ વાળીને આમ જોઈન્ટ કરી દેવાનું છે, એકમાં સિક્સ થઈ જશે અને સિક્સ કહેવાય. હવે ધજા ગણવાની છે, કેટલી આપી છે તો વન, સાથે કાઉન્ટ કરો જોઈએ, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, સિક્સ છે ને, સિક્સ એટલે છ. હવે સ્પેલિંગ સાથે જોઈએ, એસ આઈ એક્સ સિક્સ એટલે છ. હવે આ લીટીમાં ટપકા આપ્યા છે, જોડવાના છે અને સરસ સિક્સ કરવાના છે. બોલતા જાઓ અને કરતા જાઓ, સિક્સ એટલે છ, 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 સિક્સ એટલે છ. હવે સ્પેલિંગ સાથે આગળ જે રીતે કર્યું હતું એ રીતે આગળ સ્પેલિંગ સાથે કર્યું હતું ને, એ રીતે અહીંયા સિક્સ સ્પેલિંગ સાથે જ કરવાનું છે. સ્પેલિંગ બોલવાનું છે, એસ આઈ એક્સ સિક્સ એટલે છ, એસ આઈ એક્સ સિક્સ એટલે છ, એસ આઈ એક્સ સિક્સ એટલે છ, એસ આઈ એક્સ સિક્સ એટલે છ. આપણે ક્લાસમાં પણ આ રીતે ભણાવતા હતા ને, જે રીતે અહીંયા ભણાવો છો એ રીતે ક્લાસમાં ભણાવતા હતા અને તમે ધ્યાન આપતા હતા એ રીતે અહીંયા વિડીયોમાં પણ તમે ધ્યાન આપો તો સારું રહેશે. સિક્સ એટલે છ, એસ આઈ એક્સ 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 સિક્સ એટલે છ. આ વન ટુ ટેનનું પુનરાવર્તન થાય છે. જ્યારે શાળા શરૂ હતી ત્યારે મેં વન ટુ ટેન સુધી લખાવી દીધું હતું, પણ જે બાળમિત્રો નહોતા આવ્યા એમના માટે આ ફરીથી કરવામાં આવેલ છે, અને જે આવ્યા ત્યાં એમને ધ્યાન ના આપ્યું તો ધ્યાન આમ આપી દેજો તો ખ્યાલ આવશે. સિક્સ પછી શું આવશે? સેવન. સેવનમાં જો અહીંયા ટપકું છે અને આ નાના નાના જે ટપકા આપે છે એને જોડવાના છે, એની રીત પણ આપેલી છે. જો અહીંયાથી આમ સીધી લીટી લેવાની, વનમાં વન લખ્યું છે, જો અહીંયાથી આમ સેવન થયા, સેવન પૂરા. હવે સેવન લખ્યા છે તો અહીંયા ઝાડ કેટલા આપે છે તમારે કાઉન્ટ કરવાના છે, એટલે ગણવાના છે, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન. સેવન આપ્યા છે, સેવન અહીંયા ઝાડ એટલે ટ્રી, ઇંગ્લિશમાં આપણે જેને ટ્રી કહીએ ગુજરાતીમાં ઝાડ કહેવામાં આવે છે. હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ, આનો સ્પેલિંગ પણ થોડો મોટો છે એટલે તમને એકસાથે ફાવશે નહીં, એટલે તમારે ધીમે રહીને બોલવાનું, એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત. હવે ચલો ખાનાની અંદર તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. બધા બાળકો આ ખાનાની અંદર થોડું વ્યવસ્થિત લખે અને બોલતા જાય અને લખતા જાય, સેવન એટલે સાત, 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 સેવન એટલે સાત. જુઓ આ લાઇનમાં આપણે ઓનલી છે ને સેવન એટલે સાત જ બોલીએ છીએ, જ્યારે બીજી બે લાઇનો છે એમ આપણે સ્પેલિંગ સાથે સમજાવીએ છીએ. હવે સેવનને સ્પેલિંગ સાથે બોલવાનું છે, એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત, 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 એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત. જે રીતે આ લાઇનમાં બોલીને લખ્યું છે સ્પેલિંગ સાથે, એ જ રીતે આ લાઇનમાં સ્પેલિંગ સાથે બોલીને લખવાનું છે, એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત, 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 એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત. ચલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન કમ્પ્લીટ થઈ ગયા. હવે એટ, હવે શું છે? એટ. ચલો
અહીંયા 8માં ઉપર શું આપ્યું છે તમને, મોટું ગોળ આપ્યું છે અને પછી નાના નાના જે ડોટ આપે છે એને તમારે જોઈન્ટ કરવાના છે અને 8 બનાવવાનો છે. જો અહીંયા આપેલું છે 1 કરીને આમ આપ્યું છે ને, જો બનાવવાની રીત આપી છે, આમ ગોળ અને આમ ગોળ અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે. આમ ગોળ અને મોટું ગોળ કરવાનું છે પહેલાં, નાનું અને આ સેજ મોટું, આ બે ગોળ જોઈન્ટ કરવાથી શું થાય છે, 8 બને છે. હવે અહીંયા કેટલા દડા આપ્યા છે જો, બોલનું ચિત્ર આપેલા છે, ગણો 1 2 3 4 5 6 7 8, કેટલા છે 8, 8 એટલે 8. હવે સ્પેલિંગ જોઈ લઈએ, EIGHT 8 એટલે 8, EIGHT 8 એટલે 8. હવે શું કરવાનું છે, આ લાઇનમાં તમારે 8 એટલે 8 બોલીને લખવાનું છે, EIGHT 8 એટલે 8. આપણે આજે પહેલી લાઇનમાં બોલીએ છીએ, ખાલી સ્પેલિંગ સાથે નથી બોલતા, ખાલી એકવાર 8 એટલે 8 બોલીને આ લાઇનમાં લખીએ છીએ એ રીતે લખવાનું છે, 8 એટલે 8, 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 8 એટલે 8. હવે જે નીચેની લાઇન છે એમાં આપણે સ્પેલિંગ સાથે બોલવાનું છે, બધા બાળકોએ ધીમે ધીમે બોલવાની શું કહેવાય પ્રેક્ટિસ કરવાની છે. આગળ જતાં જુઓ તમને બતાવું છું આ સ્પેલિંગો આવશે, જો તમે આમાં થોડું ઘણું ધ્યાન આપેલું હશે તો તમને આ સ્પેલિંગો મોઢે કરવામાં અને શું કહેવાય આ જે જોડકા છે જોઈન્ટ કરવામાં તકલીફ પડશે નહીં, નહીતર બહુ તકલીફ પડશે આગળ જતાં. ચલો બધા બોલો, EIGHT 8 એટલે 8, 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 EIGHT 8 એટલે 8. જો આ બે લાઇનમાં તમે સ્પેલિંગ સાથે બોલ્યા હશો તો ઓછામાં ઓછા કેટલી વાર બોલાયું હશે, 7 ને 7 2 14 વાર. તમે એક સ્પેલિંગ 14 વાર બોલો તેમાંથી તમને થોડો તો ખ્યાલ આવે ને, જ્યારે તમે સ્પેલિંગ તૈયાર કરવા બેઠા હોય ત્યારે ખ્યાલ આવી જાય કે હા આ સ્પેલિંગમાં મેં 14 વખત બોલ્યું હતું તેમાંથી થોડું ઘણું તો મને આવડે છે. હવે પાનું ફેરવો, 8 પછી 9 આવે. આપણે 9માં શેના ચિત્ર છે, ફૂલના. ચલો હવે આપણે 9 લખતા શીખીએ. અહીંયા જુઓ લાલ કલરનું ટપકું આપેલું છે ને, અહીંયા નાના નાના ડોટ આપ્યા છે ને, આમ જોડવાના છે. 1 આમ છે, જો આમ કરીને 1 રીત આપી છે 9 બનાવવા માટે, આપણે આ જો લીધું અહીંયાથી આમ, અને 2 એટલે આમ સીધી લાઈન આપી છે, 9 કમ્પ્લીટ થયા. હવે ફૂલ કેટલા આપ્યા છે ગણો, જોઈએ 1 1 2 3 4 5 6 7 8 9, કેટલા ફૂલ આપ્યા છે 9. હવે 9નો સ્પેલિંગ જોવાનો છે, NINE 9 એટલે 9. ચલો 9 છે આ 1 2 3 4 5 6 7 એટલે ક્યાં છે, એ જ રીતે અહીંયા 9 લખવાના છે. ચલો 9 એટલે 9, બધા છોકરા બોલજો, 9 એટલે 9, 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 9 એટલે 9. હવે સ્પેલિંગ સાથે બોલવાનું છે બરોબર, NINE 9 એટલે 9, NINE 9 એટલે 9, NINE 9 એટલે 9, NINE 9 એટલે 9,
NINE 9 એટલે નવ. NINE 9 એટલે નવ. જે રીતે આ લીટીમાં બોલ્યા 9 એટલે નવ, એ રીતે અહીંયા સ્પેલિંગ સાથે બોલવાનું છે. NINE 9 એટલે નવ. 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 હવે 9 પછી શું આવે? 10. જુઓ અહીંયા સીધી લીટી છે, અહીં મોટું ટપકું આપ્યું છે, ત્યાં નીચે નાના ડોટ આપે છે અને જોઈન્ટ કરશો શું બનશે? 1. અને અહીંયાથી બીજા નંબરમાં જો રીત આપી છે આમ સર્કલ બનાવવાનું છે એને 0 કહેવાય. 1 0 10. હવે અહીંયા કેટલા સ્ટાર આપ્યા છે? સ્ટાર એટલે તારા. કાઉન્ટ કરો, ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 સ્ટાર આપ્યા છે. જે રીતે આપણે 1 થી 9 બોલી ગયા 1 to 9, એ રીતે અહીંયા 1 0 10 બોલીને લખવાનું છે. 1 0 10 1 0 10 1 0 10 1 0 10 1 0 10 1 0 10. હવે આમાં આ જો આપણે સ્પેલિંગ બોલવાનું છે. હવે 10 નો સ્પેલિંગ શું છે? તો TEN. હવે જે બે લાઇન છે એમાં આપણે સ્પેલિંગ સાથે બોલવાનું છે. TEN 10 એટલે 10. ચલો TEN 10 એટલે 10. 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 એ જ રીતે નીચેની લાઇનમાં પણ તમારે શું કરવાનું છે? 10 નો સ્પેલિંગ બોલવાનું છે અને લખવાનું છે. TEN 10 એટલે 10. 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 ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે લેસન 6 નંબર્સમાં 1 to 10 શીખી ગયા. હવે હોમવર્ક આપવાનું છે. હોમવર્કમાં તમારે સ્વાધ્યાય પોથી તેમજ નોટમાં 1 to 10 આ રીતે જે લખેલા છે એમાં લખવાના છે. નોટમાં અને સ્વાધ્યાય પોથી બંનેમાં પાના નંબર 54 થી પાના નંબર 58, 54 55 56 57 58, આ 5 પેજ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે બોલીન, અને નોટમાં પણ લખવાના છે. ઇંગ્લિશની પાકી નોટમાં લખી નાખજો. ચલો આજનો અભ્યાસ આપણે પૂર્ણ થાય છે. ચલો આવજો.